સદીના મધ્ય ભાગમાં કચ્છના રાજા કાયાજીએ સ્થાપેલું શહેર ગઢ ઢેલડી, કે જે આજે મોરબી સ્વરૂપે વિકાસ પામ્યું છે. આહલાદક રસ્તાઓ, બેનમૂન કલાકૃતિવાળા મકાનો, સાંકડી પાકી ચૂકી ગલીઓવાળી સમૃદ્ધ બજારો, અંડરગ્રાઉન્ડ વાયરિંગ સહિત ટ્રામની આધુનિક સગવડો, રાજાના ઐતિહાસિક મહેલો, મણિમંદિર, ગ્રીન ચોક, પાડા પુલ, નગર દરવાજો અને જોતો પુલ જેવા કલા સ્થાપત્યોએ મોરબી શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવ્યું હતું. મોરબીની મધ્યમાંથી વહેતી મચ્છુ નદીનું સૌંદર્ય માણવા જેવું છે. મોરબીના ગર્વશીલ ઇતિહાસમાં તેની ખુમારી પણ વણાયેલી છે. આપણે જો એ ખુમારી અનુભવી હોય તો મોરબીના અતીતના આઈનામાં ડોકિયું કરવું પડે, 1979 ના સમયમાં જઈને બેસવું પડે, મચ્છુના વહેણમાં વહેવું પડે. મોરબીમાં દુકાળની પરિસ્થિતિના ભણકાર. ભરપૂર પ્રમાણમાં વરસાદ, વાતાવરણનો મચ્છુ એક દિન છલો છલ. પ્રથમ અઠવાડિયામાં ભારે વરસાદ પડતા મચ્છુ બે ડેમ પણ ઓવરફ્લો થયો. માત્ર 24 કલાકમાં મોરબીમાં 25 ઇંચ આસપાસ વરસાદ. સવારના સાત વરસાદ રોકાવાનું નામ નથી લેતો. મચ્છુ બે ડેમમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા લાગતા વહીવટીતંત્રે લોકોની સાથે મળીને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા. પૂરના લીધે વજેપર, વિશીપરા, વાઘપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી 2000 લોકોનું સ્થળાંતર કરીને શહેરની વીસી હાઈસ્કૂલ, મિડલ હાઈસ્કૂલ, પોલીસ લાઈન અને બ્રાહ્મણ ભોજનશાળા સહિતની જગ્યાએ ખસેડવામાં આવ્યા. નીચાણવાળા આવતા હતા, જાજા ભાગના ત્રણ છ માણસોને પરાણે, માણસોને તો કોઈ આવી ખલપ ના હોય, બીજા આવવા માંગતા જ નતો. પાણી આવીને કેટલું હોય, કોઈ ઘર મૂકીને તો જાય નહીં ને. અહીંયા ઘરમાં તમારું બધું હોય, બાલ બચ્ચા માલ મિલકત આ મૂકીને તમે કેવી રીતે, એટલે કોઈ નીકળતા. પણ અમે પરાણે બધાને કઢાવ્યો, પોલીસની મદદથી બધાને પરાણે બહાર કઢાવ્યો. સમય સવારે 11. મચ્છુ બે ડેમમાં પાણીની આવક ખૂબ જ ઝડપથી વધી રહી છે. અચાનક મોરબીથી ડેમ પરનો વાયરલેસ સંપર્ક તૂટી ગયો તો બીજી બાજુ ડેમ પરની વીજળી વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ. સતત વરસતા વરસાદને કારણે ડેમમાં વિદ્યુત વેગે પાણી વધી રહ્યું છે. ડેમના કર્મચારીઓ દુવિધામાં છે કે કરવું શું, કેમ કે લાઈટ ન હોવાને લીધે દરવાજા હાથથી ખોલવા ઘણા જ મુશ્કેલ હતા, જેથી બાજુના જોધપર ગામના યુવાનોની મદદ લેવાય પણ સફળતા ન મળી. અમારા ગામ જાય એવા એમ ગામમાં આવીને અહીંયા લાઈટ નહોતી, એટલે લાઈટ. સમય બપોરે 2. પાણી ડેમના માટીના પાડા પરથી વહેવા લાગ્યું. આ જોઈને જોધપર ગામના યુવાનો ડેમ પરથી ગામ તરફ ભાગ્યા. સમય બપોરે 3:30. પાણીના પ્રવાહની સામે ડેમનો માટીનો પાળો નબળો પડ્યો ને નવા ગામ તરફનો પાળો તૂટી ગયો. ત્યારબાદ થોડા જ સમયમાં જોધપર ગામ તરફનો બીજો પાળો પણ તૂટ્યો ને તરત જ 30 ફૂટ જેટલા ઊંચા પાણીના મોજા ઉછળ્યા. મોરબી પંથકને પોતાના ભરડામાં લેવાના લક્ષ્ય સાથે આ મોજા પેલા લીલાપર ગામ પર ત્રાટક્યા. સંપૂર્ણ ગામનો વિનાશ કરી ભસ્મસતા પ્રવાહે ન્યુ પ્રજાપત, રાજપર, વજેપર સહિતના વિસ્તારોને પોતાની બાદમાં સમાવી લીધા. સમય બપોરે 4. વરસાદમાં ધૂંઝાતું મોરબી શહેર હજી આ ઘટનાથી અજાણ છે. મચ્છુનું પાણી મોરબી શહેર તરફ વિનાશ વેરવા ધસમસી રહ્યું છે. જનજીવન સામાન્ય સ્થિતિમાં ચાલતું હતું
ત્યાં જ મચ્છુના 25 થી 30 ફૂટ ઊંચા વિનાશક મોજા મોરબી શહેર પર ત્રાટક્યા ને થોડી જ ક્ષણમાં મોરબીને હતું ન હતું કરી નાખ્યું. ઝડપથી વધેલા પાણીના પ્રવાહથી સ્તબ્ધ થયેલા લોકો જીવ બચાવવા દોડવા દોડી કરવા લાગ્યા, મકાનની છત પર ચડવા લાગ્યા અને ઘણા લોકો પાણીથી બચવા પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા, જે બાદમાં ક્યારેય ખુલ્યા જ નહીં. મોરબી વાસીઓ કશું સમજે તે પહેલા મચ્છુના પાણીએ મોરબી શહેરને ધમરોડી નાખી કાટ માળમાં ફેરવી નાખ્યું. મચ્છુના પાણીએ સ્થળાંતર કરેલા નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ બાકાત ન રાખ્યા. પોલીસ લાઈન બ્રાહ્મણ ભોજનશાળામાં રહેલા કેટલાય પૂર અસરગ્રસ્તોને પણ પોતાના પ્રવાહમાં ભેળવી દીધા. પોતાની સાથે કાટમાળ મોટા વાહનો પશુઓ લોકોના મૃતદેહોને સાથે લઈ પાડાપુલ પાસે મચ્છુ નદીમાં ભળ્યું, જ્યાં પાડાપુલના નાલાઓમાં કાટમાળ ફસાતા પાણીનું વહેણ રોકાઈ ગયું ને ફરીથી પાણીએ મોરબીના બાકી રહી ગયેલા અને નવા બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારને પણ પોતાની બાટમાં લેવાનો પ્રયાસ કર્યો. સમય સાંજે 5:30. પાણી જાણે હજી તેનું વિકરાળ રૂપ દેખવા માંગતું હોય તેમ પાડાપુલ જોડે બાટ દીધી, તેની તોડી આગળ માળિયા તેમજ નદી કાંઠાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી. સમય સાંજે 7:30. પાણીનું જોર ઓછું થયું, ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું. મધ્ય રાત્રિએ લગભગ પાણી સંપૂર્ણ ઉતરી ગયું. ઠેર ઠેર પડેલા સેંકડો મૃતદેહો, વીજળીના થાંભલાઓ ઉપર લટકતી લાશો, હજારો જાનવરોના કોહવાયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા મકાનોના દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. જે લોકો બચી ગયા છે તેમની આંખમાં પણ એક ભય છુપાયેલો છે, તેમના હૃદયમાં મોતની દહેશત ઘર કરી ગઈ છે. તો કેટલાક લોકો પોતાના ખોવાયેલા પરિવારજનોને શોધવા ફાફા મારી રહ્યા છે, ત્રાડ પાડી રહ્યા છે, રડી રહ્યા છે. પરિજનોની બચવા માટેની આખરી ક્ષણની ચીચિયારીઓના પડઘા હજી મોરબીમાં ઠેર ઠેર સંભળાઈ રહ્યા છે. લાશોના ઢગલાઓ વચ્ચે પોતાના આપ્તજનોને શોધતા મોરબી વાસીઓની યાતનાઓ અને લાચારીઓ વચ્ચે કેટલાક લેભાગુઓ અને નિર્દયી શખ્સો લૂંટ પણ મચાવી રહ્યા છે. 10 થી 12 કલાક સુધી ચાલેલી આ વિનાશ લીલાને અંતે મોરબી શહેર એક કબ્રસ્તાન બનીને રહી ગયું. આ ગોજારાપુરમાં 6158 મકાનો ધરાશાયી થયા, 1800 ઝૂંપડા નાશ પામ્યા, 3900 મકાનોને નુકસાન થયું, 12849 ઢોર મૃત્યુ પામ્યા, 1439 મૃતદેહો મળ્યા ને વેપાર ઉદ્યોગોને 21.39 કરોડનું નુકસાન થયું. આ બધા આંકડા સરકારી સૂત્રો આધારિત છે, જોકે બિન સત્તાવાર આંક તો ઘણો જ ઊંચો હોવાનું મોરબી વાસીઓ માને છે. આ ઘટના અંગેની સૌપ્રથમ જાણ 7 સમુદ્ર પાર થઈ. બીબીસીએ આ બનાવની રાતે સૌથી પહેલા આ સમાચારને પ્રસારિત કર્યા. અરે, ત્યાં સુધી ભારત અને ગુજરાત સરકાર આ ઘટનાથી તો અજાણ જ હતી. વિધિની વિડંબણા એ છે કે તત્કાલીન કૃષિ મંત્રી કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ શુક્લ ભારે વરસાદને કારણે વાકાનેરને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા મોરબીના રસ્તે નીકળ્યા. તેમણે તો વધી રહેલા પાણીના સ્તરને વરસાદનું કારણ આપ્યું ને પાછા વળ્યા. સમાચાર બાદ રાજ્ય સરકાર એકાએક જાગૃત થઈ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ પટેલ તુરત જ મોરબી પહોંચ્યા ને આકાશવાણી પરથી સમગ્ર ભારત દેશવાસીઓને મોરબીની મદદ માટે પોતે જ અપીલ કરી. મુખ્યમંત્રીની અપીલ બાદ વિવિધ સામાજિક સંસ્થાઓ કાર્યકરો મોટી સંખ્યામાં મોરબી તરફ ઉમટી પડ્યા. બાબુભાઈ જસુભાઈ 7 દિવસ રોકાયા અને દરરોજ સાંજે 6 વાગે મણિમંદિરમાં સ્ટોક ટેકિંગ એટલે સાંજ સુધીમાં કેટલું કામ થયું, સફાઈનું કેટલું કામ થયું, લાઇટનું કેટલું કામ થયું, રસ્તાનું કેટલું કામ થયું, ખોરાક પોષણનું કેટલું કામ થયું, એ બધાના જે લોકો ટુકડીઓ કામ કરતા રિપોર્ટ આપે સાંજે.
તંત્ર સામે સૌથી મોટી સમસ્યા તો મૃતદેહોના નિકાલ કરવાની હતી. ચારે બાજુ વાતાવરણમાં મૃતદેહોની દુર્ગંધ પ્રસરી રહી હતી. તેને લીધે મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત હતી. ગુજરાત સરકાર પર મોરબીવાસીઓનું હજુ પણ એક ઋણ બાકી છે. 1979ના હોનારત થવા પાછળના સાચા કારણો જાણવાનું 14 ઓગસ્ટ 1979ના રોજ જસ્ટિસ બી કે મહેતાના વડપણ હેઠળ એક તપાસ પંચ નિમાયું. તે પરિણામની નજીક પહોંચે તે પહેલા જ માર્ચ 1981માં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી દ્વારા આ પંચનું વિસર્જન કરવામાં આવ્યું. આ વાત તો થઈ હોનારતના સમયની. હવે જોઈએ મોરબીની વર્તમાન પરિસ્થિતિ, મોરબીની ખરી ખુમાઈ. હોનારતમાં કેટલાય લોકોએ પોતાનો સંપૂર્ણ પરિવાર ગુમાવ્યો, તો કેટલાકે ભાઈ બહેન પતિ પત્ની મા બાપ જેવા અનેક સંબંધો મચ્છુના પ્રવાહમાં નજરે તણાતા જોયા. આજે આટલા વર્ષો વીત્યા છતાંય મોરબી વાસીઓની નજરમાંથી એ દ્રશ્યો ભૂલાતા નથી. તે દિવસો યાદ કરતાની સાથે જ તેમની આંખમાં સમાયેલો કરુણાનો બંધ તૂટી પડે છે. કુદરતના આવા વિકરાળ વિનાશ પછી મોરબીનો વિકાસનો તબક્કો શરૂ થયો. 1979ના પૂર પછી અહીં નડિયાનો ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્યો છે. ગુજરાતમાં નડિયાનું સૌથી વધુ ઉત્પાદન મોરબી ખાતે થાય છે. નડિયાનું ઉત્પાદન કરતા 150 જેટલા એકમો અહીં કાર્યરત છે. મોરબી સમગ્ર એશિયામાં દિવાલ ઘડિયાળનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર છે. અહીં દરરોજ 70,000 થી 80,000 જેટલી વિવિધ પ્રકારની ઘડિયાળનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગમાં મોટા પાયે મહિલાઓને રોજગારી મળી રહે છે. આથી મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે. ઈસવીસન 1990 પછી મોરબીના સિરામિક ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી. અહીં વિવિધ પ્રકારના સેન્ટરી વેર્સ તેમજ વોલ અને ફ્લોર ટાઇલ્સનું ઉત્પાદન કરતા અનેક એકમો ઉભા થયા. ગામડામાંથી આવતા અને ખૂબ જ ઓછું ભણેલા ઉદ્યોગ સાહસિકોએ પોતાની કોઠાસૂજ દ્વારા નાનકડા એવા આ શહેરમાં કરોડોનું ટર્નઓવર ધરાવતી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી. આજે મોરબીના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર મોરબીમાં દર વર્ષે આશરે 300 મિલિયન સ્ક્વેર ફીટ ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. વિશ્વના 70 થી વધુ દેશોમાં મોરબીની ફિનિક્સ પક્ષીની જેમ. મારું મૂળ વતન ડેમની બાજુમાં જોધપુર નદી ગામ છે, અને મેં મારી નજરે નરી આંખે ડેમ તૂટતા જોયેલો ત્યારે મારી ઉંમર 15 વર્ષની. હું SSCમાં અભ્યાસ કરતો હતો બરાબર, પણ આગલા દિવસે કેચમેન્ટમાં 25 ઇંચ વરસાદ પડેલો. એવું કહે છે અમારા ઘરડા બધા કે આવક કરતાં જાવક બમણી થઈ ગયેલી ડેમમાં. આ બાજુના 18 દરવાજા, ત્યારે આ નવા 20 દરવાજા હતા નહીં, આમાંથી પાણી નીકળી ન શકે એટલું પાણી વધારે આવી ગયેલું. એના કારણે બે બાજુના પાડા ઉપર ઓવરટેક થઈ ડેમ તૂટી ગયેલો. મેં મારી નજરે આંખે જોયેલું, અને મોરબીની ખાના ખરાબી, આજુબાજુના ગામડાની જમીનનું આ તે ધોવાણું બધું મારે નરી આંખે જોયેલું. આજથી 39 વર્ષ પહેલાં મોરબીમાં મચ્છુ ડેમ નંબર 2 તૂટ્યો, અને મોરબીના શહેરી લોકોને, મોરબીની આસપાસના લોકોને ઘણી જ મોટી આર્થિક, શારીરિક અને પાયમાલી થઈ, નુકસાની થઈ. ઘણા બધા લોકોએ પોતાના જાનમાલ ગુમાવ્યા. એ દિવસે યાદ કરું તો એ દિવસે આગલી રાતથી, શનિવારે જ્યારે જળહોનાર થઈ એની આગલી રાતથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણો બધો ભારે વરસાદ હતો, અને વહેલી સવાર સુધી એ વરસાદ ચાલુ હતો. ઘણા ખરા નીચાણવાળા વિસ્તાર મોરબીના, એમાં તો વરસાદી પાણીથી જ પાણી ભરાઈ ગયેલા. લોકોને પોતાના ઘરમાં રહેવાનું પણ જોખમકારક હતું વરસાદી પાણીથી. અને એમાં મારા કાકા અને એમના મિત્રને ખ્યાલ આવતા એમને પોતાની જીપ લઈને એ લોકોને સ્થળાંતર માટે બપોરે આશરે 12-12:30 વાગ્યાથી એમને શિફ્ટ કરવા માટેની કામગીરીમાં સ્વેચ્છાએ એક મદદ કરવામાં લાગી ગયેલા. બપોરે 4:30 વાગ્યા આસપાસ એમની જીપમાં પાણી ભરાઈ જતા એ એક વિસ્તારમાં જ્યાં હતા
શક્તિ પ્લોટ વિસ્તારમાં, ત્યાંના એક મકાનમાં એ બંને આશરો લીધો. કેમ કે એમની જીપ બંધ થઈ ગયેલી અને એમને પણ પાણીમાં રહી શકાય એવું નહોતું, પરંતુ જે મકાનમાં આશરો લીધો એ મકાનમાં પણ આખું મકાન પાણીમાં આવી જતાં એ બંને એમનો જીવ ખોયો. આજ 39 વર્ષ પછી પણ એ દિવસને જ્યારે યાદ આવે છે ને એ દિવસની પરિસ્થિતિને જ્યારે નજર સમક્ષ આજે પણ તરવરે છે કે લોકો પાણીમાં તરતા હોય, લોકોની ઘરવખરી પાણીમાં ફેંકાતી હોય, તરતી હોય, અને માણસો જાનમાલ બચાવવા જ્યાં જે વસ્તુનો ટેકો મળે એમ ખેંચતા, એ રીતે ટેકો લઈને જીવ બચાવવાનો પ્રયત્ન કરતા હતા, એવી ભયંકર પૂર હોનારત મોરબીમાં જે આવી ગયેલી એ યાદ કરતાં આજે પણ કમકમ આવી જાય છે. એવા દિવસો એ દિવસ એવો હતો. મોરબીમાં જે મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઉપરથી વરસાદ ચાલુ હતો, પવન ચાલુ હતો અને ભાગમ ભાગી થઈ ગઈ, એટલે અંદાજે 3 વાગે બપોરના એવું સંભળાણું કે મચ્છુ ડેમ તૂટ્યો છે. પછી લોકોની ભીડ એવી વધી ગઈ ને બધા પોતપોતાના બચાવ થાય એવી રીતના અલગ અલગ જગ્યાએ ઉપર જગ્યાએ વયા ગયા અને અમારા ઘરમાં ધીમે ધીમે પાણી વધતું ગયું. જેમ જેમ પાણી વધતું ગયું એમ અમે પછી એક મકાનેથી બીજા મકાનેથી ત્રીજા મકાને, જે પાકું મકાન જે એક હતું આરસીસી છતવાળું, ત્યાં અમે લગભગ 150-200 જણા ત્યાં રાતવાસો કર્યો હતો અમે. અને જેમ પાણી ઉતર્યું એમ અમે નીચે પછી સવારના પોરમાં આખી રાત જાય ગયા અને સવારના પોરમાં અમે નીચે ઉતર્યા અને જેમ તેમ પાણા અને ગારો અને એ બધું સાફસૂફ કરી અને આગળ વધતા ગયા અને અમારા ઘરે આવતા આવી ગયા હતા. પડદો કેમેરો અમારી પાસે વધી ગયો હતો, એમાં બાપુજીએ બીજે દિવસે પછી સવારના નીચે ઉતરી અને ઘણખરી મોરબીની એવી એવી જગ્યાઓ હતી એના ફોટોગ્રાફ પાડ્યા હતા, એ અમારી પાસે હાજર છે અત્યારે, અને એ વખતની ફોટોગ્રાફી અમારી પાસે છે જ અત્યારે હાલમાં. મારા પરિવારમાંથી મારા ભાઈજી દીકરાભાઈ, જેને બજારમાં કાપડની દુકાન છે નેહરુ ગેટ અને ગ્રીન ચોકની વચ્ચે, એ દુકાનની અંદર હતા. દુકાનમાં ઓચિંતું પાણી આવ્યું ત્યારે એ દુકાનની અંદર આવી ગયા. એમની સાથે રવિચંદ દામોદર કરીને ઋણા વેપારી હતા, એ પણ આવી ગયા. દુકાનનો માણસ 18-19 વર્ષની ઉંમરનો હતો, એ આવી ગયા. મારા ભાઈજી લગભગ 75 વર્ષ આસપાસની ઉંમરના હતા, એ તરીને બહાર નીકળી ગયા. એને તરતા આવડતું, નાનપણમાં તરતા શીખડેલા હતા, તો એના ઉપયોગમાં આવ્યું.